નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગઈકાલે આપણે જે વિડીયો હતો એમાં આપણે કેટલાક ધોરણ 4ની અંદર સબ વિષય આસપાસમાં પ્રકરણ 13 નદીની સફર પાઠ જોતા હતા. એમાં આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી કે પૂર આવે ત્યારે શું થાય છે, પછી નદીમાં પાણી ખરાબ તમે ક્યાંય જોયું છે, એવા બધા ઘણા પ્રશ્નો હતા જેની આપણે ચર્ચા કરી દીધી હતી. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું, પાણી કેવી રીતે ગંદુ થાય છે. બરાબર, આગળનો પોઈન્ટ શું છે? પાણી કેવી રીતે ગંદુ થાય છે. તો આમાં ધ્યાન આપો, દરેક વિદ્યાર્થી પેજ નંબર 105 કાઢશે. તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. એક વાત તો આપણને ખ્યાલ છે કે નદીનું જે પાણી હોય છે એ પાણીનો ઉપયોગ જુદી જુદી રીતે થતો હોય છે. જેમ કે કોઈ એક નજીકનું સ્થળ હોય, ત્યાંથી નદી પસાર થઈ રહી હોય, તો જે નજીકના લોકો હોય છે એ પાણી જેમ કે વાસણ ધોતા હોય, કપડાં ધોવામાં, પછી ઢોર ઢાંકણને નવડાવવામાં વગેરે રીતે એ પાણીનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે કપડાં ધોવામાં પ્રાણીઓને નવડાવવા અને વાસણો સાફ કરવામાં, આના કારણે નદી પહેલાં જેવી રહી નથી. કેમ કે આ બધી વસ્તુ જો નદીમાં એને કામ કરવામાં આવે તો બધી વસ્તુ કેવી થઈ જતી હોય? અરે, નદીમાં પાણી કેવું થઈ જાય? પાણી ગંદુ થઈ જતું હોય છે, જેથી એ પાણી આપણે પીવા લાયક હોતું નથી. આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે. બરાબર, જગ્યાએથી પસાર થાય એટલે કે બદલાય છે. તરાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવવા કારણથી ગંદુ થઈ જાય છે. તરાવ છે, નદી છે, બરાબર, ખાબોચિયા, આ બધી જગ્યાએ પણ એમ કે પાણી જે હોય છે એ આવી રીતે એમ કે ગંદુ થઈ જતું હોય છે. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાં કે તરાવમાંથી? શું તમને લાગે છે કે મારી નદી અથવા તરાવ, અમારી નદી અથવા તરાવનું પાણી ચિત્રમાંની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? તો આપણે જોઈએ કે જે પાણી હોય છે, બરાબર, તો પાણી આપણે તો વરસાદ છે, વરસાદ સ્વરૂપે, પછી કૂવામાંથી, બોરવેલમાંથી વગેરે જગ્યાએથી આપણે પાણી મેળવતા હોઈએ છીએ. નદીમાંથી કે તરાવમાંથી એમ કે તો આપણે નદીમાંથી પણ લેતા હોઈએ છીએ, તરાવમાં પણ એમ કે પાણી હોય સારું તો ત્યાંથી પણ લેતા હોઈએ છીએ. તો એમ કે જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાંથી એમ કે નદીની જેમ પણ એમ કે ગંદુ થઈ જતું હશે. હવે આગળનો પોઈન્ટ છે, આટલું કરો. આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે. તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે. કે આ બધી વસ્તુ આપણને રસોડાની અંદરથી કે મોટે ભાગે મળી રહેતી હોય છે. મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાના સોડા અને દાળ દરેક અડધી ચમચી લેવાની. આ જે વસ્તુ આપેલી છે દરેકે દરેક એમ કે અડધી ચમચી લેવાની. લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત, તેલ દરેક અડધી ચમચી લેવાની. આ વસ્તુનું પણ એમ કે દરેકે અડધી ચમચી લેવાની છે. 5 કે 6 પ્યાલા અથવા બોટલ, 5 થી 6 ગ્લાસ પાણીના લેવાના અથવા તો બોટલ શું કરશો? બરાબર, તો
तो एम के आ जे वस्तु छे हवे ए वस्तु ने आपणे शू करवानुं छे ए आपणे जोवानुं छे। तो जे प्यालो छे अथवा बॉटल छे ने अर्धे सुधी एम के पाणी थी भरी लेवानुं छे। तमे ग्लास लीधा छे पांच के छ बराबर ए अने पाणी नी बॉटल आ जे वस्तु छे एने एम के अर्धो भरी लेवानुं छे। બધામાં સરખું પાણી હોવું જોઈએ એ ગણતરી કરી લો, એમ કે બધામાં એમ કે કેવું પાણી હોવું જોઈએ સરખું। હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો। ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર, બીજામાં તેલ, ત્રીજામાં સોડા, તેને ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે। તમારા અવલોકનનો કોષ્ટકમાં લખો હવે આ વસ્તુ છે એ પીગળે છે, નથી પીગળતી, તરે છે કે એનું શું થાય છે બરાબર। એ વસ્તુ તમારે જે પાછળ કોષ્ટક આપેલો છે એ કોષ્ટકમાં એમ કે તમે લખો। અહીંયા અવલોકનના આધારે છે, તમે શું અવલોકન કર્યું, સાચી જગ્યાએ સાચાની નિશાની કરો। સામગ્રી છે ખાંડ, મીઠું, લીંબુનો રસ, હળદર, સાબુનું પાણી, લોટ, ગાર, શરબત, ખાવાના સોડા, તેલ, રાઈ, તલ કે કોઈ પણ વસ્તુ બરાબર। તો પાણીમાં ઓગળે એમાં સાચું કરવાનું, પાણીમાં ઓગળતું નથી એમાં સાચું કરવાનું, પાણીનો રંગ બદલાય છે તો સાચું, પાણીનો રંગ બદલાતો નથી। હવે ખાંડ છે તો ખાંડ એ પાણીમાં ઓગળી જાય છે, તો એક ઉદાહરણ આપી દઉં પછી દરેક વિદ્યાર્થી એ વસ્તુ જાતે કરવાની છે। ખાંડ ઓગળી જાય છે પાણીમાં, એનો રંગ જો ખાંડ થોડી ઓલી હોય તો એનો રંગ સહેજ બદલાઈ પણ જાય છે। પછી મીઠું, મીઠું પાણીમાં ઓગળી જાય છે એનો રંગ બદલાતો નથી। લીંબુનો રસ, લીંબુનો રસ જે છે એ પાણીની અંદર મિક્સ થઈ જતું હોય છે, એ રીતે અહીંયા કોષ્ટકમાં ઓગળતું નથી। ધારો કે દાળ છે એ પાણીમાં ઓગળતી નથી એમાં સાચું કરવાનું અને એનો રંગ પાણીનો રંગ બદલાઈ જાય છે, દાળ ઓગળતી નથી પણ પાણીનો રંગ એમ કે બદલાઈ જતો હોય છે। તો તમને એવું થતું હશે કે ટીચરે કેમ એવું કીધું કે દાળ ઓગળતી નથી પણ પાણીનો રંગ બદલાઈ જાય છે, તો એનું કારણ એક છે કે જો દાળ તમે લાવ્યા હોય એ દાળ તમે પાણીમાં નાખશો તો એની ઉપર જે સેપટ જે આપણે રજ કહીએ છીએ છાટ જો ચોટેલી હોય તો એ એમ કે પાણીમાં જે વખતે આપણે બોળીએ છીએ તો એ સમયે એમ કે પાણીમાં એ રંગ બદલાઈ જતો હોય છે। હવે તમારા અવલોકનના આધારે કહો, બધી સામગ્રી પાણીમાં ઓગળે છે, ના પાણીનો રંગ હંમેશા બદલાય છે, ના અમુક વસ્તુમાં જેમ કે બદલાતો હોય છે, તેલ પાણીમાં ભરી ગયું, નહીં તેલ પાણીમાં ભરી જતું નથી એ પાણીની ઉપર તરતું હોય છે, તે પાણીમાં ભર્યું કે નહીં એમ કહી કે એમ કહી શકો છો। ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી, તમે કહો પાણીમાં તેની હાજરી નથી, તો ઘણી વસ્તુ પાણીમાં નાખતા એનો રંગ બદલાતો નથી પણ એ શું પાણીમાં એની હાજરી નહોતી, તો પાણીમાં એની હાજરી હોય પણ છતાં એમ કે તેલ છે, ઘી છે, એ બધી વસ્તુ તમે પાણીની અંદર ટીપા પારો પ્રવાહી તો એ વસ્તુ એમના એમ રહેતી હોય છે, એ ઓગળતી હોતી નથી। ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે જેવી જે સામગ્રી છે એ પાણીની અંદર ઓગળી જતી હોય છે, એમ કે એમાં એમ કે પાણીની અંદર એ મિક્સ થઈ જતી હોય છે, ભરી જતી હોય છે। પથ્થરો, ચોક, પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો અનુમાન કરો, એ ઓગળે તો એનું શું થાય એનું નિરાકરણ કરવાનું। વિચારો, બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે નહીં, બધી વસ્તુ સરળતાથી પાણીમાં ઓગળતી નથી, તેમાંની ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર, પ્લાસ્ટિક,
चौक कचरो वगैरह ओगड़े तो शू थाय, क्या वस्तु जो पानी में ओगड़े तो शू थाय एनु कारण शोधवानु छे। केटलीक वस्तुओ अपना शरीर माटे नुकसानकारक छे, नुकसानकारक छे, तेथी पानी पीता पहला तेने चोख्खू करवू खूब ज महत्वनुं छे। केटलीक वस्तु पानी जे अपना शरीर माटे एम के नुकसान खूब ज करतुं होय छे, पण पानी जो पीता पहला आपणे एने चोख्खू करवू ए पण एम के महत्वनुं छे। तेने उकाळवू ते सौथी सारो उपाय छे। जो कोई कारणथी एवुं ना थई शके तो तमे कोई बीजा उपायो विचारी शको छो। जो कोई कारणथी एवुं ना थई शके तो तमे एम के एना विशे बीजा विचारो एम के विचारी शको छो। कोई पण एम के उपाय तमे बीजो सारो होय तो गोती शको छो। तमारा घरमां पीवानुं पाणी केवी रीते चोख्खुं करवामां आवे छे? આપણે પીવાનું પાણી છે એ જો કોઈના ઘરમાં ફિલ્ટર હોય બરાબર, તો એ એક્વાગાર્ડ જે આપણે કહેતા હોઈએ છીએ તે, તો પાણી હોય છે એમાં ચોખ્ખું થઈને આપણે નળમાંથી લેતા હોઈએ છીએ, અથવા તો પાણીની ઉકાળવામાં આવે છે, પાણીને ગાળવામાં આવે છે, એની અંદર ફટકડી નાખીને એનો ઉકાળવામાં આવે, ઘણી બધી વસ્તુથી કે પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય છે। घरे पानी ने चोख्खू करवाना जुदा जुदा उपायों जाणी लावो। दरेक विद्यार्थीए पानी चोख्खू केवी रीते करवू तमारा मम्मी पप्पा ने पूछवानुं, एना उपाय जाणवाना छे। पानी चोख्खू करवाना कोईपण बे उपायना चित्र दोरो अने लखो। अहींया खानुं आपेलुं छे, तो पानी एम के चोख्खू करवाना कोईपण बे उपायो जे छे एना चित्र एम के दोरवाना छे अने एनुं नाम લખવાનું છે। નીચે જે આપેલી છે લીટી, અહીંયા નીચે ખાના આપેલા છે લીટી, તો એમ કે એ પાણી કેવી રીતે ચોખ્ખું થાય છે એમ કે આપણે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 13 નદીની સફર પૂરો થાય છે। આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળનો પાઠ શરૂ કરીશું। અહીંયા મેં તમને જે કરાવ્યું છે, દરેક વિદ્યાર્થી એકવાર શાંતિથી વાંચી લેશે, આનું હોમવર્ક હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ। ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મેં આટલું જે કરાવ્યું એટલું કરી દેવાનું છે। જે પેજ નંબર 106 ઉપર જે આપણે કોષ્ટક જોયો, સામગ્રી પાણીમાં ઓગળે ન ઓગળે, રંગ બદલાય કે ન બદલાય, એ કોષ્ટક દરેક વિદ્યાર્થીએ આસપાસની નોટબુકની અંદર લખવાનું છે। થેન્ક યુ।